નમસ્કાર, કૃષિ દર્પણ સાથે હું છું દીપક. આ કાર્યક્રમમાં આપણે વાત કરતા હોઈએ છીએ ખેડૂતોની ખેતી વિશેની અને ખેડૂતોને નવી માહિતી મળે તે માટેની વાતો કરતા હોઈએ છીએ. આધુનિક ખેતી અને બાગાયતી ઔષધીય પાકની ખેતી, સંકલિત જીવાત નિયંત્રણ, સજીવ ખેતી, ટકાઉ ખેતી, મૂલ્યવર્ધિત પાક, ડ્રીપ સ્પીકર જેવી પિયત પદ્ધતિ વગેરેનો સમજપૂર્વકનો ઉપયોગ કરી ખેતીલાયક જમીન ધરાવતા કૃષિ સ્નાતકો ચીલા ચાલુ ખેતીની સરખામણીએ અનેક ગણું વધારે ઉત્પાદન મેળવી સુખ સંપત્તિ સમૃદ્ધિ મેળવી શકે છે. બજારની માગને અનુરૂપ ઓછી જમીનમાં ફૂલોની ખેતી અને બિયારણ વૃદ્ધિ કરવાથી પણ ઘણો આર્થિક ફાયદો થાય છે ખેડૂતોને. તો હાલની પરિસ્થિતિમાં સરકારની સાથે સાથે વિવિધ એનજીઓ પણ આધુનિક કૃષિ પદ્ધતિના પ્રચાર પ્રસાર દ્વારા ગ્રામ્ય વિકાસનું કાર્ય બહુ સારી રીતે કરે છે. આ પ્રકારની કૃષિ સંલગ્ન એનજીઓમાં કૃષિ નિષ્ણાંત, કૃષિ સ્નાતક સારી એવી સેવા કરી શકે છે. તો આ સિવાય કૃષિ સ્નાતક થયા બાદ વિદેશમાં એટલે કે કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, જર્મની, ઇંગ્લેન્ડ તથા અન્ય દેશોમાં ઉચ્ચ અભ્યાસ માટેની વિશાળ તકો રહેલી છે અને અભ્યાસ બાદ વ્યવસાય પણ મળી જાય છે. વિદેશમાં સંશોધન, વિસ્તરણ અને શિક્ષણ ક્ષેત્રે કૃષિ સ્નાતકો અને અનુસ્નાતકોનું મહત્ત્વ વિશેષ જોવા મળે છે. તો આ પ્રકારે પણ ખેડૂતો લાભ લઈ શકે છે. તો ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને અલગ અલગ પ્રકારના પાક ધિરાણ પણ આપવામાં આવ્યું છે, જેનાથી ખેડૂતોને મદદ મળી રહી છે. આ ધિરાણ પ્રક્રિયા માટે બેંકમાં કૃષિ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. આ કૃષિ અધિકારી દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી અંગે પણ જાણકારી આપવામાં આવતી હોય છે, તે માટે ધિરાણ પ્રક્રિયા ખેડૂતોને સમાવવામાં આવે છે. તો આજે આપણે વાત કરીશું કે ભવિષ્યની ખેતીમાં કેવી હશે, ભવિષ્યની ખેતીમાં કેવી આવશે સમસ્યા, ભવિષ્યની ખેતીને લઈને શું કરવી તૈયારી, ભવિષ્યની ખેતીને લઈને શું રાખવી સાવધાની, આ પ્રકારના મુદ્દાઓ સાથે આપણે આજે વાત કરીશું. તો અત્યારે જે ખેતી કરવામાં આવી રહી છે, ભવિષ્યમાં કેવા ફેરફાર થશે ખેતીમાં, ભવિષ્યમાં કેવું આધુનિકીકરણ સાથે ખેડૂતો પોતાનો લાભ લઈ શકશે, તે પ્રકારના વિવિધ મુદ્દાઓ સાથે આજના કૃષિ દર્પણમાં આપણે વાત કરીશું. ભવિષ્યની ખેતીમાં કેવા ફેરફારો થઈ શકે છે ભારતમાં જે છે તે પ્રકારે ભારતની અર્થવ્યવસ્થા મોટા ભાગે કૃષિ પર નિર્ભર હોય છે અને આજે પણ ગામડાના લોકો કૃષિ આધારિત પોતાનો રોજગાર મેળવતા હોય છે. ત્યારે આજે આપણે આ કાર્યક્રમમાં ખેડૂતો ભવિષ્યની ખેતીમાં કેવો લાભ લઈ શકશે અને આધુનિકીકરણ સાથે કેવા પ્રકારનું માહિતી લઈ શકશે, તો આપણી સાથે શક્તિસિંહ જોડાઈ ગયા છે, જેઓ એક ખેડૂત છે અને ખેતી દ્વારા મોટું જે આવક છે તે રળી રહ્યા છે. તો શક્તિભાઈ, આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું કે ભવિષ્યમાં ખેતી કેવી હોય છે, આ સિવાય ભવિષ્યની ખેતીનો કેવી સમસ્યા આવશે અને આધુનિકીકરણ સાથે જે ખેડૂતો છે તે કેવી રીતે પોતાનો ખેતીમાં લાભ લઈ શકે અને નફો મેળવી શકે. તો આપને પહેલો પ્રશ્ન એ પૂછવા માંગીશ શક્તિભાઈ કે ભવિષ્યમાં ખેતીમાં કેવા પ્રકારના સુધારા આવી શકે છે અને ખેડૂતો તેનો કેવી રીતે લાભ લઈ શકે છે, જણાવશો. નમસ્કાર કેટી ન્યૂઝ ના દરેક અધિકારીગણો ઉપરાંત જે દર્શક મિત્રો, જે ખેડૂત મિત્રો કૃષિ દર્પણ કાર્યક્રમ જોઈ રહ્યા છે એ બધાને મારા વંદન. સાથે જ આપણે આજે એક સરસ મજાના મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. ઘણા સમયથી કેટીવી ન્યૂઝ છે એ ખેડૂતો માટે સ્પેશિયલ પોતાનો એપિસોડ છે, કાર્યક્રમ છે એ બનાવે છે અને એમાં અલગ અલગ જે ખેડૂત નિષ્ણાત લોકો છે, ખેતી વિશે સારી સારી માહિતીઓ છે એ આપણને પ્રાપ્ત થતી હોય છે, જેના દ્વારા એ માહિતી મેળવી અને આપણા ગુજરાતના જે ખેડૂતો છે એ પોતાની ખેતીમાં પરિવર્તન લાવી શકે છે. તો આજની જે ખેતી અને આવનાર ખેતી છે એને ધ્યાનમાં રાખીને આપણે ઘણી બધી બાબતો છે અત્યારથી આપણે વિચારવાની શરૂઆત કરવી પડશે. જેવી રીતે કોઈ વ્યવસાય હોય તો એ વ્યવસાય છે, તો એ વ્યવસાયમાં આપણે સફળ બનવું હોય તો એના માટે આપણે ભવિષ્યમાં એ વ્યવસાયમાં કેવી સ્પર્ધા થશે, શું ફેરફારો આવશે એ બાબતનું જો અત્યારથી આપણે વિચારી અને આયોજન કરશું તો આપણે બાબતમાં સફળ થઈ શકશું. અને ખાસ
સતત પરિવર્તન આવતું હોય છે, કોઈ પણ વ્યવસાય હોય છે એમાં સતત પરિવર્તન આવતું હોય, સમયની સાથે સાથે બદલાવ આવતો હોય છે. તો સમયની સાથે જે લોકો બદલાવ કરે છે અને જે પોતાનામાં પરિવર્તન લાવે છે એ લોકો સફળ થતા હોય છે. આપણે જોઈએ છીએ, ઇતિહાસ પણ એવું કહે છે કે જે સમય સાથે નથી ચાલતો એ સમય છે એને પાછળ છોડી દેતો હોય છે. તો ખાસ સમય સાથે આપણે જે વ્યવસાય સાથે જોડાયેલા છીએ એ સમય સાથે એ વ્યવસાયમાં આપણે શું કરી શકીએ એના વિશે આપણે ઊંડું ગહન આપણે વિચાર કરશું અને એમાં આપણે આગળ વધશું. તો ખાસ આપણે જે આજે ખેતીની વાત કરવાની છે, કૃષિ એટલે એક ભારતનો મહત્વનો અંગ કહી શકાય અને કૃષિ છે એ આપણા ભારતના અર્થતંત્રનું મહત્વનું એક કહી શકાય કે વ્યવસાય છે. અને ભારતના જે ભારત છે એવું કહેવાય કે ભારત છે ગામડાનો બનેલો દેશ છે, અને ભારતના જે ગામડાઓ છે એ ગામડાઓ છે એ કૃષિ ઉપર નિર્ભર છે અને એ કૃષિ છે એના પર દેશ નિર્ભર છે. ખાસ યાદ રાખજો, જે આપ બધા લોકો છે જે આપણે સવારથી સાંજ સુધી આપણે ખેડૂતની જરૂર પડતી હોય છે, સવારથી ઉઠી અને સાંજ સુધી જે આપ અનાજ લો છો, જે આપ શાકભાજી લો છો, જે દૂધ છાશ છે, બધું ખેડૂતો પાસેથી આવતું હોય છે. તો કૃષિ છે એ મહત્વનું છે અને ખેતીને ટકાવી અને એમાં ખેડૂતો આગળ વધે અને ખેડૂતોને બે પૈસા વધુ મળે અને એને લાભ થાય તો ખેતી આપણી ટકશે. તો એના માટે ખાસ આપણે જોઈએ કે આપણા દેશને આઝાદી મળી, આઝાદી પછી ખેતી વિષયે ઘણા બધા સુધારાઓ આવ્યા, ઘણા બધા પરિવર્તન આવ્યા, અલગ અલગ જે સરકારો આવી, સરકારે પોતપોતાના વિચારો પ્રમાણે દેશના ખેડૂતો છે એનું કલ્યાણ થાય એ માટે પ્રયત્ન કરેલો છે. છતાં પણ આજે પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો હજી આપણે જોઈએ તો ઘણા પાછળ છે. જે બીજા બધા વ્યવસાયની આપણે વાત કરીએ તો એ ઘણા બધા આપણે જોઈએ કે સમય સાથે પરિવર્તન આવી રહ્યું છે, પરંતુ કૃષિમાં સમય સાથે એટલું બધું પરિવર્તન આવી રહ્યું નથી. તો એ ખાસ આપણે એક કહી શકાય ને કે ગંભીર પ્રશ્ન છે, ગંભીર સમસ્યા છે કે ખેતીમાં પરિવર્તન ઝડપથી આવતું નથી. તો એની પાછળ પણ ઘણા બધા કારણો જવાબદાર છે કે ખેતીમાં પરિવર્તન નથી આવતું. તો એની પાછળના ઘણા બધા કારણો છે, એમાંનું એક કારણ એ પણ છે કે જે ખાસ કરીને ભારતના જે ગામડાઓ છે જે ઘણી બધી આપણે જો કે હજી ટેકનોલોજી પહોંચી નથી અને ગામડાઓ છે તો ત્યાં વાહન વ્યવહારની સુવિધા નથી, પાણીની અછત છે, વરસાદ છે તો એ અનિયમિત છે, ઉપરાંત ખેડૂતો છે એમાં શિક્ષણનો પણ અભાવ ખાસ જોવા મળે છે અને ખેડૂતો ખાસ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીને સમજતા નથી અને ટેકનોલોજીનો ઉપયોગ ઝડપથી કરતા નથી. તો આ બધી બાબતો છે એમાં આપણે સમયની સાથે જ્યારે આપણે ખેડૂત તરીકે આપણા વ્યવસાયમાં આપણે શું કરી શકીએ, શ્રેષ્ઠ શું કરી શકીએ અને સારી આવક કઈ રીતે મેળવી શકીએ એના વિશે આપણે વિચારવું પડશે અને ભવિષ્યમાં કઈ કઈ સમસ્યાઓ ખેતીમાં આવવાની છે તો એનો અત્યારથી આપણે વિચારી અને આયોજન કરી અને ખેતીમાં આપણે આગળ વધવાનું છે. એટલે ખાસ ખેડૂત મિત્રો જે છે એ ખાસ વધુ ને વધુ જે ટેકનોલોજી નવા નવા જે બિયારણો આવે છે એનું ખાસ વ્યવસ્થિત રીતે સંપૂર્ણ માહિતી મેળવી અને એ પોતાની જમીનમાં એ પોતાની ખેતીમાં એ નાના મોટા પરિવર્તનો કરતા રહી છે અને સમય સાથે ચાલશે તો ખેડૂત છે એ પણ આપણે જોઈએ કે ખૂબ જ આગળ જશે. જી બિલકુલ, હવે સુંદર મજાની માહિતી આપી કે જે પ્રકારે ખેડૂતોએ આગામી જે દિવસો આવી રહ્યા છે તેમાં પોતે આધુનિકીકરણનો કઈ રીતે લાભ લઈ શકે છે તેના માટેની તૈયારી અત્યારથી કરવી જોઈએ. તો શક્તિભાઈ જણાવશો, જે પ્રકારે ઇઝરાયલ છે, ચીન છે, એવા ઘણા બધા દેશો છે જેઓ આધુનિકીકરણનો ઉપયોગ કરી અને ખેતીમાં મોટો નફો રળી રહ્યા છે અને આપણા દેશમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીનો અભાવ જોવા મળી રહ્યો છે, તો તેને લઈને ખેડૂતોએ કેવા પરિવર્તન લાવવા પડશે તો જેથી કરીને તેઓ સારો એવો નફો મેળવી શકે? આપણે જો વાત કરીએ તો આજે ટેકનોલોજી અને જે આપણે ખેતીની વાત કરીએ તો ભારત તો હજારો વર્ષોથી આપણે જોઈએ કે કૃષિ સાથે સંકળાયેલા છીએ અને આપણે બધા ખેતીથીને જ આપણે જોઈએ કે ખૂબ જ આપણે આગળ વધ્યા છીએ અને કૃષિ આપણા અર્થતંત્રનું મહત્વનું અંગ જ્યારે હોય અને છતાં પણ આપણે જોઈએ અને ખાસ તો બીજું એક આપણે એ જણાવીશ કે ભારત એક એવો દેશ છે કે જ્યાં ત્રણેય ઋતુઓનો આપણે લાભ મળે છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. અને ભારતમાં ઘણા બધા વિવિધ અલગ અલગ પ્રકારના કઠોળ અનાજ, ફળ છે, મસાલા છે, બધું ઘણું આપણે ઉગાડી શકીએ છીએ અને દેશ વિદેશના લોકોને આ જે ખાવા પીવાની વસ્તુઓ છે એના વિના તો ચાલવાનું નથી. એટલે જો ખાસ આપણે આપણી જે ખેતી છે એને એક વ્યવસાય અને એક એને ઉદ્યોગની દ્રષ્ટિએ આપણે એને જોશું અને ખાસ આપણી સરકારને પણ એક વિનંતી કે આપણી સરકાર પણ આપણી જે ખેતીને છે ને એક વ્યવસાય તરીકે જુએ અને ખેતીમાં જે સમસ્યાઓ છે એ ખેતીને પણ એટલું એ મહત્વ આપે કે જેથી ખેડૂતો છે એ મહેનત કરવા માટે તો સક્ષમ છે
ભારત અને ગુજરાતનો જે ખેડૂત છે ને એ મહેનત કરવામાં કોઈ પાછું વાળીને જોતો નથી, મહેનત કરી શકે છે, એમની પાસે સારી જમીન છે, પણ જે સુવિધાઓ જોઈએ એ સુવિધાનો ક્યાંક ને ક્યાંક અભાવ છે. ક્યાંક આપણી સરકાર છે એની નીતિઓમાં ક્યાંક પણ આપણે જોઈ શકીએ કે ક્યાંક એ નીતિઓ પણ એવી છે કે જેનાથી આપણે જોઈએ કે કૃષિ વિષયક જે પરિવર્તન આવવું જોઈએ, જે આપણે કહી શકીએ કે આપણી પાસે વાતાવરણ છે, આપણી પાસે પાણી છે, આપણી પાસે જમીન છે, આપણી પાસે ખેડૂતો છે જે મહેનત કરવાળા, છતાં પણ આપણે જોઈએ કે ખેતીમાં આપણે ખૂબ જ આપણે કહી શકીએ કે પાછળ છીએ. તો એના પાછળના કારણો શું છે? એ ખેડૂતોએ અને જે વર્તમાન જે સરકાર છે અને ખાસ કરીને જે આપણી કેન્દ્ર સરકાર છે એને પણ આ વિષય વિશે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવી જોઈએ અને એ જે સમસ્યાઓ છે એનો ઉકેલ લાવી અને ખેડૂતો કઈ રીતે આગળ વધે એ માટે પ્રયત્ન કરવો જોઈએ. આજે આપણે જોઈએ કે ભારત હંમેશા પ્રાચીન સમયથી લઈ અને ભારત એક વિશ્વગુરુનું સ્થાન હતું. ભારતની જે સંસ્કૃતિ છે, ભારતની જે પરંપરા છે એ સતત દેશ વિદેશમાં ફેલાણી છે. દેશ વિદેશના લોકો આપણે એમ કહીએ કે ભારત છે એ ગરીબ દેશ છે, ભારત છે એ અલ્પવિકસિત દેશ છે, એવું નથી. કારણ કે આપણે ઇતિહાસ એવું કહે છે કે દેશ વિદેશના લોકોએ ભારત પર આક્રમણ કર્યું છે. આક્રમણ ક્યાં દેશ ઉપર કરે એ તો આપણે બધાને ખબર જ હોય. જે દેશ સમૃદ્ધ હોય ત્યાં જ આક્રમણ થાય. તો આપણો દેશ પ્રાચીન સમયથી સમૃદ્ધ હતો, વિશ્વગુરુનું સ્થાન આપણા ભારતનું હતું. આપણી જે જ્ઞાન, આપણી જે સંસ્કૃતિ, આપણી જે પરંપરા છે એ બધી જે બાબતો છે એ વિશ્વના લોકોએ આપણે જોઈએ કે એ પોતપોતાની રીતે સમજી અને એને પરિવર્તન લાવી. તો ખાસ આજે આપણે જોઈએ તો ખેતી વિષયક અને ખાસ કરીને ઇઝરાયલ કૃષિ વિષયક બાબતોમાં ખૂબ જ પ્રગતિ કરી છે અને ખૂબ જ ઓછી જમીનમાં ઓછા પાણીએ આપણે જોઈએ કે સારામાં સારું ઉત્પાદન એ મેળવી રહ્યા છે. તો આપણે ખાસ ઇઝરાયલની જે પદ્ધતિ છે એને આપણે સમજવાની છે અને એ પદ્ધતિ પ્રમાણે આપણે અહીં ખેતી નથી થઈ શકવાની. કારણ કે ત્યાંનું વાતાવરણ, ત્યાંનું જે પરિસ્થિતિ અલગ છે અને આપણા દેશની પરિસ્થિતિ પણ અલગ છે. તો ખાસ આપણે ઇઝરાયલની જે ખેતી વિશે જે બાબતો છે, જે નવા નવા પ્રયોગો છે એ આપણે જોઈએ, સમજીએ અને આપણા દેશમાં આપણા વાતાવરણ પ્રમાણે, આપણી પરિસ્થિતિ પ્રમાણે આપણી જે ટેકનોલોજી કયા પ્રકારમાં ઉપલબ્ધ થશે એ પ્રમાણે આપણે ભારતમાં ફેરફાર કરી શકીએ છીએ. તો ખાસ આવેલા સમયમાં ખેતી વિશે ઘણી બધી સમસ્યાઓ આવવાની છે. ખાસ કરીને આજે આપણે જોઈએ કે ગ્લોબલ વોર્મિંગ, વિશ્વનું તાપમાન દિવસે દિવસે વધી રહ્યું છે, વરસાદની અનિયમિતતા છે, મજૂરોની પણ આવના સમયમાં અછત વર્તાવાની છે. તો ખાસ એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને અત્યારથી આપણે એ રીતે ખેતીમાં જે પરિવર્તન લાવશું અને ખાસ કરીને ખેતી જે છે તો કૃષિમાં આપણે નવી નવી જે ટેકનોલોજી આવે છે, નવા નવા જે પ્રયોગો થાય છે, નવા નવા જે બિયારણો આવે છે એનો આપણે દરેક ખેડૂત મિત્રો છે એ નવો નવો પ્રયોગ કરે. ખેડૂતો શું કરે છે કે વર્ષોથી જે ખેતી આપણી ચાલી આવે છે એમાં જાજો ફેરફાર કરતા નથી, પરંતુ જે ખેડૂતો જે નવા નવા પાક લે છે તો કરોડો રૂપિયા કમાય છે. આજે ઘણા બધા એવા ખેડૂતો છે કે એક ખેતીને એક વ્યવસાયની દ્રષ્ટિએ બરાબર એક વ્યવસાય બનાવી અને કરોડો રૂપિયા કમાઈ શકે છે. તો ખેડૂત પણ એક પોતાની ખેતીને એક વ્યવસાય, એક બિઝનેસની જેમ એ વિચારશે અને એ બિઝનેસમાં જેમ આપણે નાની નાની બાબતોની કાળજી રાખીએ, ધ્યાન દઈએ, જેમ આપણે ભવિષ્યનું પ્લાનિંગ કરીએ, ભવિષ્યમાં આવનાર સમસ્યા વિશે આપણે જેમ ચર્ચા કરીએ, નવું નવું આપણે જાણતા રહીએ, એવી રીતે આપણે ખેતીને જો વિચારશું, ખેતીમાં આપણે સમય આપશું અને ખાસ કરીને દેશના જે યુવાનો છે અને ભારતના જે યુવાનો છે, શિક્ષિત લોકો છે, એ ખાસ કરીને જ્યારે ખેતીમાં આવશે ત્યારે ખેતીમાં જરૂર ક્રાંતિ આવશે, જરૂર પરિવર્તન આવશે અને વિશ્વમાં આપણી જે કૃષિ છે એનો ડંકો વાગશે. જી જી શક્તિભાઈ, જણાવશું જે પ્રકારે આપે કહ્યું ખેતીમાં અને આપણા દેશમાં આ પ્રકારે ખેડૂતોમાં પરિવર્તન ખાસ કરીને જોવા મળતું નથી, તો આના માટે આ પરિવર્તન લાવવા માટે ખેડૂતોએ કયા પ્રયાસો કરવા જોઈએ અને સરકારે કેવા પ્રકારે મદદ કરવી જોઈએ અને આગામી સમયમાં જે સજીવ ખેતી છે, ઓર્ગેનિક ખેતી છે, તેમાં પણ મોટી આવક ખેડૂતો મેળવી શકે છે, તો તેને લઈને પણ માહિતી આપશો. સરકાર ખાસ જે કૃષિ વિશે એક નીતિ છે એ નીતિમાં ખાસ એ વિચારે અને ખેતીને પણ એ લોકો એટલું જ મહત્વ આપે જેટલું ઉદ્યોગોને આપે છે, તો એટલું જ કૃષિને આપે. કારણ કે જેટલું ઉદ્યોગોનું મહત્વ છે ને દેશના વિકાસમાં, એટલું જ મહત્વ દેશની કૃષિમાં છે. કારણ કે કૃષિ અર્થતંત્ર મજબૂત બનશે, કૃષિ વ્યવસાય જે છે ખેતીવાડીને જો આપણે મજબૂત બનાવશું ને તો જે ગ્રામીણ રોજગારી છે બરાબર રોજગારી પણ મળશે, ગ્રામીણ બેરોજગારી પણ આપણે જોઈએ કે ઓછી થશે. આજે ગામડામાં રોજગારી નથી મળતી, ખેતીમાં ખાસ કરીને ખેડૂતો ભાગી રહ્યા છે એટલે શું થાય છે તો ગામડાઓ આપણા ભાંગી રહ્યા છે અને ગામડાઓ ભાંગી રહ્યા છે, ગામડામાંથી લોકો શહેરોમાં જાય છે એટલે શહેરની વસ્તી વધે છે, વસ્તી વધે એટલે ત્યાં પ્રદૂષણ થાય છે અને ઘણી બધી સમસ્યાઓ છે શહેરીકરણને કારણે આપણે જોઈએ કે બધું થતું હોય છે, તો એના કારણે ઘણું બધું આપણે નુકસાન થાય છે. તો ખાસ આપણા જે ગામડાઓ છે એને આપણે સમૃદ્ધ બનાવવા હશે, તો ખાસ કરીને જે સરકાર છે તો સરકારે કૃષિ વિષયક ખાસ બાબત જેની નીતિઓ છે તો નીતિઓમાં જેટલું ઉદ્યોગોને મહત્વ આપે છે એ ઉદ્યોગની જે રીતે
એ લોકો ખાસ કરીને કૃષિ નીતિ બનાવે તો ઘણો ફાયદો થશે. અને સામે પક્ષે જે રીતે સરકારે પણ પોતાની નીતિમાં ખાસ કૃષિને મહત્વ આપવું પડશે અને ખાસ કરીને ખેડૂતોએ પણ ખાસ જે આપણી સમય પ્રમાણે જે નવી ટેકનોલોજી છે એ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે અને આવનાર સમય છે કેમિકલ ફ્રી રસાયણ મુક્ત અનાજ શાકભાજી ફળ આજે ભારતના લોકો આજે ગુજરાતના લોકો અને દેશ વિદેશના લોકો આવી વસ્તુઓ માગી રહ્યા છે. એટલે આવનાર સમય છે પ્રાકૃતિક ખેતીનો કે જે ખેડૂતો કોઈ પણ જાતના રસાયણ જે કેમિકલો છે એ આપણે ખ્યાલ જ છે કે આજે દિવસે ને દિવસે ઘણા બધા નાની નાની ઉંમરમાં ઘણા બધા રોગો છે એ બાળકોને થતા હોય છે, યુવાનોને પણ આપણે જોઈએ કે હૃદયની બીમારી આજે જોવા મળે છે અને ખાસ કરીને જે ડાયાબિટીસ આવા ઘણા બધા રોગો છે દિવસે ને દિવસે વધવાના છે, હોસ્પિટલો પણ વધતી જાય છે અને રોગો પણ વધતા જાય છે. તો ખાસ કરીને ભારતના લોકોનું સ્વાસ્થ્ય અને વિશ્વના લોકોનું સ્વાસ્થ્ય સુધારવાની જો તાકાત હોય જેના હાથમાં છે એ દેશના ખેડૂતો છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે આપણી જમીનને જે કહી શકાય ને કે એવું કેમિકલ જે આપણે ઝેર છે એ ધીરે ધીરે આપવાનું આપણે બંધ કરવું પડશે. જે લોકો રસાયણ મુક્ત જે પ્રાકૃતિક ખેતી કરે છે જેના અલગ અલગ નામે અને ભારતમાં તે ઘણું બધું અભિયાન પણ ચાલુ છે, પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખેતી, સજીવ ખેતી, ગાય આધારિત ખેતી, આવી રીતે અલગ અલગ જે વિષયો અને અલગ અલગ નામથી આ ખેતી છે એનો પ્રચાર આજે થઈ રહ્યો છે. અને ખાસ કરીને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ પણ સતત પોતાના પ્રવચનમાં પ્રાકૃતિક ખેતીને મહત્વ આપી રહ્યા છે. સતત આપણે કહી શકાય કે દેશના વડાપ્રધાન છે એ પોતાના લેવલથી અને એ પોતે પણ ઘણી વખત બોલી રહ્યા છે કે હવે આપણી જમીનને આપણે જે રસાયણ છે જે કેમિકલ આપવાનું આપણે ધીરે ધીરે બંધ કરવું જોઈએ. કારણ કે જે આપણે રસાયણ અને કેમિકલ આપ્યું છે એના કારણે જમીનની ફળદ્રુપતા, જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવો છે એ સૂક્ષ્મ જીવો છે એને નાશ આપણે કર્યો છે અને જમીનની જે તાકાત છે એ તાકાત ઘટાડી દીધી છે. તો ખાસ આપણે જે પ્રાકૃતિક ખેતી છે એ ધીરે ધીરે આપણી જે જમીનનો અમુક જે ભાગ છે એમાં આપણે શરૂઆત કરશું. કારણ કે જે આપણે ઉગાડશું આજે દેશ વિદેશમાં એની માંગ દિવસે ને દિવસે વધતી જાય છે. તો ખાસ ખેડૂત મિત્રોને એ પણ છે કે પોતાની ખેતીને એક કહેવાય ને કે રસાયણ મુક્ત કરે, ઝેર મુક્ત કરે, એ આવનાર સમયની અને આવનાર કૃષિ માટેની એક ખૂબ જ ઉપલબ્ધિ છે. કારણ કે આવનાર સમયમાં દેશ વિદેશના જે લોકો છે એ કેમિકલ ફ્રી રસાયણ મુક્ત જે ખોરાક છે એ ઉપરાંત અનાજ છે, કઠોળ છે, શાકભાજી છે એની માંગ છે દિવસે ને દિવસે વધી રહી છે. તો આપણે ખાસ કેમિકલ ફ્રી રસાયણ મુક્ત આપણે ખેતી જે પ્રાકૃતિક ખેતી છે જેમાં પ્રકૃતિને નુકસાન ન થાય એમાં ખાસ કરીને જે ગાયનું ગૌમૂત્ર છે, ગાયનું જે છાણ છે, જે અલગ અલગ વનસ્પતિઓ આપણે આપેલી છે શેઢા પાડે એનો ઉપયોગ કરીને બધા આપણે કહી શકાય ને કે રોગ નિયંત્રણ માટે એની દવાઓ બનાવવાની હોય છે. ગાયનું જે છાણ છે એમાં તો ઘણા બધા પ્રકારના આપણે જોઈએ કે સૂક્ષ્મ જીવાણુઓ છે કે જે આપણે જમીનને મજબૂત બનાવે છે, સાથે સાથે જે આપણો છોડ છે તો છોડને જોતા પોષક તત્વો એમાંથી પ્રાપ્ત થાય છે. આવનાર સમયની ખેતી છે ખાસ કરીને જે પ્રાકૃતિક ખેતી છે જે નેચરલ ફાર્મિંગ છે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ ખૂબ જ પ્રયત્ન કરી રહી છે. તો સાથે સાથે અને એના પ્રચાર માટે અને લોકો સુધી માહિતી મળે એ માટે ઘણા બધા સેમિનારો છે, ઘણા બધા વેબિનારો છે એ બધા પ્રયત્નો થઈ રહ્યા છે. તો સાથે સાથે આ બધી નવી નવી માહિતી આપણે મેળવીએ અને કઈ રીતે આપણી જે જમીન છે એને ડીએપી યુરિયા નાખ્યા વિના પણ આપણે સારું ઉત્પાદન કઈ રીતે લઈ શકીએ પ્રાકૃતિક રીતે તો એ પણ અત્યારે બધા સંશોધનો થઈ રહ્યા છે. ઘણી બધી કૃષિ યુનિવર્સિટી પણ આના માટેનું સંશોધન કરી રહી છે અને ખેડૂતો માટે નવું નવું સંશોધન કરી અને ખેડૂતો સમક્ષ આપશે. તો ખાસ આપણે આવનાર સમય છે પ્રાકૃતિક ખેતીનો છે અને ખાસ કરીને જે આપણે ઉત્પાદન કરશું, જે અનાજ ઉત્પાદન કરશું કે જેમાં આપણે કેમિકલ નહીં છાંટ્યું, રસાયણ મુક્ત હશે તો એની દેશ વિદેશમાં ખૂબ જ એની માંગ છે. તો ખાસ કરીને આવનાર જે સમયમાં છે ખાસ તો સરકારે પણ કૃષિ વિશે જે નીતિ છે એને મજબૂત બનાવવા માટેના પ્રયત્નો કરવા જોશે અને સાથે સાથે ખેડૂતોએ પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું પડશે. એને હવે એવું વિચારવું પડશે કે આ કેમિકલ છે, આ જે રસાયણ છે એના વિના પણ ખેતી શક્ય છે. એ લોકોને એવું છે કે આના વિના ખેતી થઈ શકતી નથી. પણ આજે ઘણા બધા ઉદાહરણો છે, આપણા ગુજરાતમાં પણ ઘણા બધા ખેડૂતો છે, ગુજરાતની બહાર પણ ઘણા બધા ખેડૂતો છે કે કોઈ પણ જાતના રસાયણિક ખાતરો છે, જે દવાઓ છે, બરાબર, એ નાખ્યા વિના પણ સારામાં સારું ઉત્પાદન લે છે, સારું ઉત્પાદન લઈ અને પોતાની જે વસ્તુઓ છે ડાયરેક્ટ ગ્રાહકો સુધી પહોંચાડે છે અને એનું મૂલ્યવર્ધન કરી અને દેશ વિદેશમાં આપણા ગુજરાતના ખેડૂતો દેશ વિદેશમાં આ વસ્તુઓ છે વેચી રહ્યા છે અને વધારાની આવક મેળવી રહ્યા છે અને વિદેશી ઉડિયામણ પણ આપણે પ્રાપ્ત કરી રહ્યા છે. તો આપણા ખેડૂતોમાં તાકાત છે તો એ જે છે એમાં પરિવર્તન અને આપણે વિચાર છે એ વિચાર આપણે પરિવર્તન કરશું તો એ પ્રમાણે આપણી જે જમીન છે એને પ્રાકૃતિક ખેતીમાં આપણે ધીરે ધીરે લઈ જઈશું. એના માટે આપણે આપણી જે જમીન છે એનો અમુક જે ભાગ છે એ અમુક ભાગમાં આપણે શરૂઆત કરશું
એના માટે ખાસ કરીને આપણે આજુબાજુમાં જે આવી ખેતી કરે છે, પ્રાકૃતિક ખેતી કરે છે, એ ખેડૂતની મુલાકાત લેવી, એની ફાર્મની વિઝિટ લઈ અને એના માટેની જે સમગ્ર પદ્ધતિ છે એ પદ્ધતિ ની સંપૂર્ણ માહિતી મેળવી અને પછી આપણે ધીરે ધીરે એ ખેતીની શરૂઆત કરશું. જી બિલકુલ. તો આપે સજીવ ખેતી વિશેની સુંદર માહિતી આપી અને આ સજીવ ખેતી છે તો દેશમાં અત્યારે સજીવ ખેતીને ઉપર લાવવા માટે સરકાર પણ પ્રયાસ કરી રહી છે. તો સજીવ ખેતીથી ખેડૂતોને કેવા પ્રકારનો ફાયદો થઈ શકે છે તેના વિશે પણ જણાવશો. ખેતીની વાત કરીએ કે જે અલગ અલગ નામોથી ઓળખાય છે, પ્રાકૃતિક ખેતી છે તો એમાં ખાસ કરીને કોઈ પણ જાતના બહારથી જે અત્યારે ખેડૂત છે તો એને ખાસ કરીને બિયારણ છે તો પણ એ બહારથી ખરીદવું પડે છે, ખાતર પણ બહારથી ખરીદવું પડે છે, બિયારણ પણ જે દવાઓ છે એ પણ બહારથી ખરીદવું પડે છે. તો પ્રાકૃતિક ખેતી છે એમાં આપણે જ ખેડૂતોએ જ પોતાનું જે બિયારણ છે એ સરસ મજાનું કઈ રીતે તૈયાર કરી શકે એ પણ એમાં છે. એટલે કે સૌપ્રથમ તો એક તો પ્રાકૃતિક જે ખેતી છે એમાં એક મહેનત વધી જાય છે, પરંતુ જે ખર્ચ છે, ખેતી ખર્ચ જે થાય છે એ આપણે ઘટાડી શકીએ છીએ. કઈ રીતે? એક તો આપણે બહારથી ખાતર લેવાનું થતું નથી, દવાઓ લેવાની થતી નથી, બિયારણ લેવાનું થતું નથી, એ બધું જે આપણે આજુબાજુમાં છે અને ખાસ એના માટે આપણે ગાયો રાખવી પડશે, પશુપાલન આપણે કરવું પડશે તો જ એ શક્ય થઈ શકશે. કારણ કે પશુપાલન વિના એ શક્ય નથી, કારણ કે જે રાસાયણિક ખાતરો આપણે નહીં નાખીએ તેના વિકલ્પ તરીકે જ્યારે આપણે સેન્દ્રિય ખાતર આપવું પડશે તો સેન્દ્રિય ખાતર માટે આ પશુપાલન છે એનું જે ગોબર છે, જેનું છાણ છે અને ગૌમૂત્ર છે એમાંથી સેન્દ્રિય ખાતર છે જોશે આપણે, તો ખાસ પશુપાલન છે એને પણ આપણે વેગ આપવો પડશે. પ્રાકૃતિક ખેતીથી એક તો ખાસ તો આપણી જે જમીન છે એ જમીનમાં આપણે જોઈએ કે એની જે ફળદ્રુપતા છે એ વધશે, ધીરે ધીરે સમય જતા આપણી જે જમીનની જે તાકાત છે, જે રોગ પ્રતિકાર શક્તિ છે એ મજબૂત બનશે, એની ફળદ્રુપતા પણ વધશે. ફળદ્રુપતા વધશે એટલે આપણે જે વાવેતર કરશું એનું ધીરે ધીરે ઉત્પાદન પણ વધશે, એમાં રોગ જીવાત પણ એટલા નહીં આવે, પર્યાવરણને પણ નુકસાન નહીં થાય. કહી શકાય કે પ્રાકૃતિક ખેતીનો એટલા બધા ફાયદાઓ છે કે આપણે કહી શકાય કે અસંખ્ય પ્રકારના એના ફાયદાઓ છે. જમીનને સુધારે છે, પાણીને આપણે જે કે પ્રદૂષિત થતું બચાવે છે, ખેડૂતને પોતાની જમીન છે એ જમીન જે એમાં કહી શકાય ને કે સૂક્ષ્મ જીવાણુઓ છે એની જે સંખ્યા ઘટી જાય છે એ સંખ્યા વધશે. અળસિયા તો આપણે ખ્યાલ છે ખેડૂતના મિત્ર છે એની સંખ્યા વધશે, ઘણા બધા મિત્ર કીટકો આવશે, ઘણા બધા પક્ષીઓ આવશે, પર્યાવરણનું રક્ષણ થશે, જે આખું વાતાવરણ છે વાતાવરણ શુદ્ધ થશે અને એ જમીનમાં જે ઉત્પાદન થશે જેમ કે કઠોળ છે, શાકભાજી છે, અનાજ જે ઉત્પાદન થશે અને એ જે લોકો એ ભોજનનો ઉપયોગ કરશે, એ જે કઠોળ છે, એ જે શાકભાજી છે, એ ફળનો ઉપયોગ પોતાના ભોજનમાં જ્યારે કરશે ત્યારે એનું સ્વાસ્થ્ય પણ સુધરશે, એનું સ્વાસ્થ્ય સુધરશે એટલે એને જે દવા પાછળનો ખર્ચ છે એ પણ ઘટી જશે. તમે વિચારો કેટલું કલ્યાણ થાય છે. પ્રાકૃતિક ખેતીથી જમીનથી લઈ અને વિશ્વના અને ભારતના જે માનવ કલ્યાણ છે એનાથી થાય છે. પ્રકૃતિનું પણ કલ્યાણ થાય, પક્ષી પ્રાણીઓ છે એનું પણ રક્ષણ થાય, માનવો છે જે ભયંકર બીમારીઓમાં આજે આપણે જોઈ રહ્યા છે, દિવસે ને દિવસે ભયંકર બીમારીઓ ફેલાઈ રહી છે, તે ભયંકર બીમારીઓથી પણ આપણે ખેડૂતોને અને જે દરેક જે લોકો છે એને નાગરિકોને આપણે બચાવી શકીએ છીએ. તો પ્રાકૃતિક ખેતી છે એનાથી ઘણા બધા અસંખ્ય પ્રકારના ફાયદાઓ છે, છતાં પણ આજે આપણા જે ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતીને આપણે કહી શકીએ કે અપનાવતા ખૂબ જ આપણે જોઈએ કે ખચકાટ અનુભવે છે અને એના વિશે એટલા બધા લોકો ગંભીર નથી. પણ હું દરેક ખેડૂત મિત્રને વિનંતી કરું છું કે આપણે આપણી જમીનમાં અમુક વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરીએ. પ્રાકૃતિક ખેતીથી આપણે તો બે પૈસા કમાઈશું, ખાસ કરીને જ્યારે આપણે આવું અનાજ શાકભાજી જ્યારે આપણે ઉત્પાદન કરશું તો એનો પણ આપણે જે યાર્ડ કરતા જે માર્કેટિંગ યાર્ડ છે એમાં આપણે વધુ ભાવ મળશે. જી બિલકુલ. સમગ્ર જે માહિતી આપી શક્તિભાઈ સુંદર મજાની, ખાસ કરીને દર્શકો અને અમારા જે ખેડૂત મિત્રો છે તેમને સુંદર મજાની આપે માહિતી આપી અને આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. સમયના અભાવના કારણે આજે આપણે આ કાર્યક્રમમાં આટલી જ વાત કરીશું અને આગામી આવતીકાલે વધુ કૃષિલગતી માહિતી સાથે મળીશું. ભવિષ્યની ખેતી વિશે આજે ચર્ચા કરી અને ખેડૂતો કેવા પ્રકારનો પરિવર્તન કરી શકે તેના વિશે વાત કરી. તો અત્યારે કૃષિ દર્પણમાં આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.